સાતમ ઉપર ગુજરાતી ઘરોમાં ખાટા વડા ન બને તો જ નવાય તો આજે આપણે કિચન સિરીઝમાં ખાટા વડા બનાવીશું જેને ઘાર વડા પણ કહેવાય છે આ વડાને આપણે આગલે દિવસે બનાવી લઈએ તો બીજા દિવસે સાતમના ઠંડા એકટાણામાં એનો ઉપયોગ કરી શકીએ છીએ જે ખાટા હોવાથી બેથી ત્રણ દિવસ સુધી સારા રહે છે તો ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય આ રીતે વડા ન બનાવ્યા હોય ને તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો એકદમ ટેસ્ટી લાગે છે વડા બનાવવા ખૂબ જ સરળ છે પણ વડાનો લોટ કેવી રીતે તૈયાર કરવો કેવી રીતે બનાવવા તળવા એ બધી ટીપ્સ વિડીયોમાં બતાવેલી છે જેથી તમારા વડા એકદમ પરફેક્ટ બને તો સૌથી પહેલાં આપણે અહીં વડાનો લોટ તૈયાર કરવાનો છે તો એના માટે મેં બે વાટકી ચોખા લીધા છે સાથે એક વાટકી ચણાની દાળ અને પા વાટકી જેવી અડદની દાળ ઉમેરવાની છે અડદની દાળ જરૂર ઉમેરજો એટલે વડા એકદમ ટેસ્ટી લાગે તો આ દાળ અને ચોખાને મિક્સ કરીને મેં કર્કરો લોટ દળાવી લીધો છે તો અહીં તમે જોઈ શકો છો વધારે પડતો કર્કરો પણ નથી અને એકદમ ઝીણો પણ નથી તો આવો લોટ તમારે તૈયાર કરવાનો છે હવે એ જ વાટકીથી પોણી વાટકી જેવી ખાટી છાશ લેવાની છે છાશના બદલે તમારે દહીં ઉપયોગમાં લેવો હોય તો એ લઈ શકાય તો અહીં લોટને છાશમાં માત્ર પલાળવાનો છે એટલે વધારે છાશ ઉમેરીને લિક્વિડ જેવો નથી કરી નાખવાનો પણ આપણે એક વાટકી લોટ સામે અડધી વાટકી જેવી છાશ ઉમેરીશું તો બસ અહીં લોટને મિક્સ કરીને પલાળીને રાખી દેવાનું છે હવે આ લોટને આપણે સાતથી આઠ કલાક આમ જ ઢાંકીને રાખી દઈશું જેથી સરસ એમાં આથો આવી જાય હવે મેં રાતના પલાળ્યો છે એટલે હું સવારે ઉઠીને આ ઢાંકણ ખોલીશ તો તમે અહીં જોઈ શકો છો એકદમ સરસ અહીં આથો આવી ગયો છે તમારે આથો ન લઈ આવવો હોય તો ઇન્સ્ટન્ટ પણ તમે બનાવી શકો છો તો એમાં માત્ર તમે અડધી કલાક માટે લોટને પલાળીને પછી તરત વડા બનાવો તો પણ સરસ વડા બને છે અહીં આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે તો હવે બધા મસાલા કરી લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું સાથે આદુ અને મરચાંની બે ચમચી જેવી પેસ્ટ ઉમેરીશું આદુ મરચાં ઉમેરવાથી વડા એકદમ ટેસ્ટી લાગે છે સાથે બે ચમચી જેવા તલ ઉમેરીશું હવે થોડો કલર સરસ આવે એ માટે ચમચી જેવી હળદર ઉમેરીશું અહીં તમે જો લાલ મરચું ખાતા હોય ને તો એ પણ ઉમેરી શકાય સાથે અડધો કપ જેવી લીલી કોથમરી ઉમેરીશું લીલી કોથમરીને બદલે તમારે મેથી ઉમેરવી હોય ને તો એ પણ ઉમેરી શકાય તો હવે બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો સારી રીતના મિક્સ કરી લઈશું આપણે સાતથી આઠ કલાક પલાળ્યું એટલે સરસ આમાં ખટાશ આવી ગઈ છે અહીં આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે પણ મિશ્રણ ભેગું કરતા મને લોટ થોડો ઢીલો લાગે તો હું વધુ ત્રણ ચમચી જેવો વડાનો લોટ ઉમેરી રહી છું જેથી આપણે સારી રીતના વડા પાડી શકીએ વડાના લોટના બદલે તમે એક ચમચી મકાઈનો લોટ અથવા ઘઉંનો લોટ એ પણ ઉમેરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે આપણે અહીં મીડિયમ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે અહીં તમારે થોડો બેકિંગ સોડા ઉમેરવો હોય ને તો ઉમેરી શકાય પણ લોટ મેં અહીં સાતથી આઠ કલાક પલાળ્યો હોવાથી હું નથી ઉમેરી રહી તો વડા અહીં થેપીને બનાવવાના છે એના માટે મેં અહીં મલમલનું કપડું લીધું છે આ કપડાને મેં ભીનું કરી પાટલા ઉપર ગોઠવી દીધો છે હવે આ કપડાને ફરીથી આપણે ભીનું કરી લઈશું તો એક વાટકો પાણી ભરીને જ રાખો કારણ કે વડા બનાવવા તમારે વારે વારે પાણીની જરૂર પડશે વડા બનાવતી વખતે પાણીવાળો જ હાથ રાખો હવે અહીં તમારે જેવડા વડા કરવા છે એવડો લુવો લઈ લેવાનો પાણીવાળો હાથ છે એટલે હાથમાં ગોળ ગોળ ફેરવશું તો લોટ ચોટશે નહીં હવે આપણે પાટલા ઉપર ગોઠવી દઈશું અને આવી રીતના એને થેપી લેવાનું છે અહીં તમારે તલ સ્પ્રેડ કરવા હોય તો કરી શકાય વડા પાડતી વખતે તમારે કપડું ઊંચું કરીને આવી રીતે હાથમાં વડું લઈ તેલમાં પાડી દેવા તો એક વખતમાં તમે પાંચથી છ વડા બનાવીને તળી શકો છો તો આવી રીતના હાથમાં લુવો લઈ એને ગોળ ગોળ થેપી લેવાનો અને મીડિયમ થિકનેસના રાખવા જેથી તળાતા વડા છે એ અંદરથી કાચા ન રહે તો ઉપર તલ પણ સ્પ્રિન્કલ કરી લઈશું જેથી દેખાવ સરસ આવે તો આવી રીતના આપણે ચારથી પાંચ વડા તૈયાર કરીને તેલમાં પાળી લઈશું તો અહીં તેલ પણ ગરમ થઈ ચૂક્યું છે તો હું અત્યારે એકી સાથે પાંચ વડા ઉમેરી રહી છું તો ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ અહીં મીડિયમ ટુ લો રાખવાની છે જેથી અંદર સુધી વડા તળાઈ જાય જેમ જેમ વડા તળાતા જશે એમ પૂરીની જેમ ફૂલતા જશે એની મેળે જ ફૂલશે તો અહીં તમારે વડા જેટલા ક્રિસ્પી ખાવા હોય ગોલ્ડન ખાવા હોય એ પ્રમાણે અહીં તળી લેવાના છે તો થોડી થોડી વારે વડાને ફ્લિપ કરતા જઈશું અને તળી લઈશું એક જ સરખો ગોલ્ડન કલર આવી જાય ત્યારે આપણે બહાર કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ વડા બનાવતી વખતે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આ વડામાં આપણે ચણાની દાળ ચોખા અને અડદની દાળનો ઉપયોગ કર્યો છે જે ગ્લુટન ફ્રી છે એટલે જ્યારે તમે વડા બનાવશો ત્યારે એમાં બાઇન્ડિંગ નહીં આવે એટલા માટે આપણે આ વડાને થેપીને બનાવવાના છે એટલે આ વડા બનાવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરવો પડશે તો આવી રીતના આપણે વડાના લુવા બનાવી પાટલા ઉપર ગોઠવી દેવાના અને પાણીવાળો હાથ કરી અને થેપી લેવાના છે અહીં તમારે જેટલા પાતળા કરવા હોય એ પ્રમાણે વડાને શેપ આપી દેવાનો સાથે વડા દેખાવામાં સરસ લાગે એટલે વડા ઉપર આપણે તલને પણ લગાડીશું એકવાર આવી રીતે વડા બનાવી લીધા પછી વડાને ઉપાડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું એટલે કપડાને ઊંચું કરીને હાથમાં વડાને લઈ લેવાનું અને હળવે હાથે તેલમાં મૂકી દેવાના તો બસ આ જ રીતે તમારે બધા વડાને તૈયાર કરી લેવાના છે આ ખાટા ચા સાથે અથાણા સાથે એમને બહાર ફરવા જાઓ ત્યારે તમે આવી રીતના બનાવીને સાથે લઈ જાઓને તો ખાવાની ખૂબ જ મજા પડે છે તો ફ્રેન્ડ્સ તમને આ ખાટાવાળા ઘાર વડાની રેસીપી કેવી લાગી તમે પણ આ રીતે બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક અને શેર કરજો સાથે અમારી ચેનલ કિચન સિરીઝને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો તો ફ્રેન્ડ્સ અહીં બધા વડા તૈયાર થઈ ગયા છે તો જોઈને જ ખાવાનું મન થાય છે ને તો તમે પણ આ રીતે બનાવીને સાતમના ઠંડા એકટાણામાં જરૂરથી ખાજો તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો